আপনি বিহুটা ফলন ও বিয়াস কইরো বি স্থানে ফলন থাই সে એટલે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવી છે। એક અંડકોષનું ફલન થાય છે અને બીજું દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થાય છે, એટલે બે ફલિતાંડ બની। એક દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થાય એટલે ત્યાં ત્રિકીય ફલિતાંડ બની, અને ત્રિકીય ફલિતાંડનો વિકાસ થાય એટલે એમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થાય। એનો આપણે અભ્યાસ પૂરો કર્યો કે ભ્રૂણકોષનું નિર્માણ કઈ રીતે થાય છે। હવે અંડકોષ સાથે જે નર જન્યુ છે એનું ફલન થયું, ત્યાં દ્વિકીય ફલિતાંડ બન્યું, 2N ફલિતાંડ બન્યું। આ 2N ફલિતાંડ છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય। તો આજે આપણે એ અભ્યાસ કરવાનું છે કે દ્વિકીય ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ છે એ કઈ રીતે થાય। તો ભ્રૂણનો વિકાસ છે એ અંડક છિદ્રની નજીક રહેલા દ્વિકીય યુગ્મ નજમાંથી થાય। યુગ્મ નજ એટલે ફલિતાંડ, એ ફલિતાંડનો પર્યાયવાચી શબ્દ છે। ફલિતાંડને બદલે ઘણી વખત યુગ્મનજ શબ્દ પણ વાપરવામાં આવે છે કે ભ્રૂણનો વિકાસ અંડછિદ્રની નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી કે ફલિતાંડમાંથી થાય। મોટાભાગે એવું જોવા મળે કે પૂરતા પ્રમાણમાં પૂરતા જથ્થામાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય, એ ભ્રૂણકોષનું નિર્માણ પૂરું થાય પછી આ ફલિતાંડ છે એ ફલિતાંડનું વિભાજન થાય। કારણ કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ જે મળશે એ પોષણ શેમાંથી મળશે? ભ્રૂણકોષમાંથી મળશે। તો વિકાસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે કે પહેલા ભ્રૂણકોષ આખે આખો બની જાય પછી ભ્રૂણના વિકાસની શરૂઆત થાય। કેમ કે ભ્રૂણના વિકાસ માટેના જે પોષક દ્રવ્યો છે એને ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે, એટલે પહેલા ભ્રૂણનો વિકાસ પૂરો થાય, એનો વિકાસ પૂરો થઈ જાય એટલે પછી ભ્રૂણના વિકાસની શરૂઆત થાય, જેથી કરીને જે શક્તિની જરૂર પડે એ શક્તિ એ ભ્રૂણકોષમાંથી પ્રાપ્ત થઈ શકે। જુદા જુદા બીજની અંદર ભ્રૂણનો વિકાસ છે એ જુદી જુદી રીતે થતો હોય છે, પણ એકડળી અને દ્વિદળી બંનેની અંદર ભ્રૂણની જે પ્રારંભિક અવસ્થાઓ છે એ સમાન હોય। એકડળી આમ તો દરેક બીજમાં અલગ અલગ રીતે ભ્રૂણનું નિર્માણ થતું હોય, પણ આપણે એકડળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિને લઈએ તો બંનેના ભ્રૂણ વિકાસની શરૂઆતની જે અવસ્થાઓ છે, પ્રારંભિક અવસ્થાઓ જે છે એ એક સરખી જોવા મળે છે। દ્વિદળી ભ્રૂણની અંદર ભ્રૂણજનનની અવસ્થાઓ જોવા મળી કે પેલા પૂર્વ ભ્રૂણ છે એ વિકસે, પછી પૂર્વ ભ્રૂણ છે એ ગોળાકાર બને, પછી પૂર્વ ભ્રૂણ છે એ હૃદયાકાર બને, અને છેલ્લે એ પુખ્ત ભ્રૂણની અંદર વિકાસ પામે। એ અલગ અલગ બીજની અંદર અલગ અલગ રીતે ભ્રૂણનો વિકાસ થતો હોય, પરંતુ એકદળી અને દ્વિદળી વનસ્પતિઓની અંદર ભ્રૂણ વિકાસની શરૂઆતની અવસ્થાઓ એ સમાનતા દર્શાવે છે। જેમ કે શરૂઆતમાં પૂર્વ ભ્રૂણ અવસ્થા જોવા મળી, પછી એ ગોળાકાર અવસ્થાની અંદર ફેરવાય, પછી એ હૃદયાકાર અવસ્થાની અંદર ફેરવાય, અને છેલ્લે એ ભ્રૂણની અંદર વિકાસ પામે। આપણે દ્વિદળી ભ્રૂણને જોઈએ, આપણે દ્વિદળી ભ્રૂણની રચનાનો જો અભ્યાસ કરીએ તો એમાં એક ભ્રૂણ ધરી છે એ જોવા મળે અને બે બીજપત્રો જોવા મળે। એક ભ્રૂણ ધરી, એક વચ્ચે ધરી જેવો ભાગ જોવા મળે જેને ભ્રૂણ ધરી કહેવાય, અને એ ભ્રૂણ ધરીની સાથે
बीजपत्रों जोड़ायेला होय एटले के भ्रूणधरी अने बे बीजपत्रो धरावे। भ्रूणधरी नो उपरनो जे विस्तार छे, भ्रूणधरी नो बीजपत्रो उपरनो जे विस्तार छे एने उपराक्ष तरीके ओळखवामां आवे, अने बीजपत्रोनी नीचेनो जे विस्तार छे एने अधराक्ष तरीके ओळखवामां आवे। के बे बीजपत्रो जोवा मळे अने भ्रूणधरी जोवा मळे, तो भ्रूणधरी नो उपरनो जे विस्तार छे, बीजपत्रो उपरनो जे विस्तार छे एने उपराक्ष तरीके ओळखवामां आवे, अने भ्रूणधरी नो नीचेनो जे विस्तार छे એ નીચેના વિસ્તારને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે। આ જે ઉપરાક્ષ છે એ ભ્રૂણાગ્ર, એ ભ્રૂણાગ્રની અંદર પરિણમી, એ ભ્રૂણાગ્રની અંદર પરિણમી અને ભ્રૂણાગ્રનો વિકાસ થાય એટલે એમાંથી પ્રકાંડ અને પર્ણ છે એ ઉત્પન્ન થાય। એટલે ભ્રૂણાગ્ર છે એને આદિસ્કંધ તરીકે અથવા પ્રકાંડગ્ર તરીકે અથવા પ્રકાંડગ્ર તરીકે પણ ઓળખવામાં આવે। કે ધરી જોવા મળી, ધરીના ઉપરના ભાગને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે, ઉપરાક્ષ છે એ ભ્રૂણાગ્રની અંદર પરિણમી, એમાંથી ભ્રૂણાગ્ર બની અને બીજને જ્યારે જમીનમાં મૂકી અને બીજનો વિકાસ થાય ત્યારે આ ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ અને પર્ણ છે એ ઉત્પન્ન થાય। બીજપત્રની નીચેનો જે ભાગ છે એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે। આ અધરાક્ષના નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ છે એ જોવા મળે, માં ભ્રૂણમૂળ જોવા મળે અને જ્યારે બીજનો વિકાસ થાય ત્યારે આ ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર છે એ આખે આખું મૂળતંત્ર એ વિકાસ પામે અને મૂળની ટોચના ભાગે એક ટોપી જેવી રચના રહેલી હોય જે ત્યાં રહેલા વર્ધનશીલ કોષોનું રક્ષણ કરે એને મૂળ ટોપ તરીકે, એની મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે। તો દ્વિદળી વનસ્પતિના બીજની અંદર બે બીજપત્ર જોવા મળે અને એક ભ્રૂણધરી જોવા મળે। ભ્રૂણધરીના ઉપરના ભાગને ઉપરાક્ષ કહેવાય અને નીચેના ભાગને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે। ઉપરાક્ષ છે એમાંથી ભ્રૂણાગ્ર બની અને અધરાક્ષ છે એમાંથી ભ્રૂણમૂળ બને। પછી બીજને જ્યારે જમીનમાં મૂકીએ ત્યારે ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ અને પર્ણ બની અને ભ્રૂણમૂળ છે એ ભ્રૂણમૂળમાંથી આખે આખું મૂળતંત્ર છે એ મૂળતંત્રનું નિર્માણ થાય। હવે એકદળી ભ્રૂણ છે એની રચનાનો આપણે અભ્યાસ કરીએ તો એકદળી ભ્રૂણ છે એ માત્ર એક જ બીજપત્ર ધરાવે, એકદળી બીજ છે એની અંદર માત્ર એક જ બીજપત્ર જોવા મળે અને ઘાસના કુળની જે વનસ્પતિઓ છે એમાં જે આ એક બીજપત્ર જોવા મળે એ એક બીજપત્રની વરુથિકા તરીકે ઓળખવામાં આવે। કે એકદળી ભ્રૂણની અંદર માત્ર એક જ બીજપત્ર જોવા મળે અને ઘાસના કુળની અંદર સમાવિષ્ટ જે વનસ્પતિઓ છે એમાં આ એક બીજપત્રની વરુથિકા તરીકે ઓળખવામાં આવે। આ વરુથિકા છે એ ભ્રૂણધરીની એક બાજુએ ગોઠવાયેલ હોય, આ વરુથિકા છે એ ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ એટલે કે એક બાજુએ ગોઠવાયેલ હોય। ભ્રૂણધરી છે એના નીચેના છેડે ભ્રૂણમૂળ રહેલા હોય, ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણમૂળ રહેલા હોય અને આ ભ્રૂણમૂળની ઉપર કેટલાક આવરણ રહેલા હોય, ભ્રૂણમૂળની ઉપર કેટલાક આવરણ રહેલા હોય જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે, જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે અને ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો જે ભાગ છે એને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે, એને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે। આ ઉપરાક્ષ છે એ પ્રરોહગ્ર અને કેટલાક પ્રાથમિક કક્ષાના પર્ણ, પર્ણ પ્રદાય એટલે પ્રાથમિક કક્ષાના પર્ણ છે એ ધરાવતો હોય। કે એકદળી બીજ છે એટલે માત્ર એક જ બીજપત્ર જોવા મળે, ઘાસકુળની જે વનસ્પતિઓ છે
ઘાસકુળની વનસ્પતિઓની અંદર આ એક બીજપત્રની વરુતિકા તરીકે ઓળખવામાં આવી. વરુતિકાની એક જ બાજુએ એટલે કે પાર્શ્વ બાજુએ ભ્રૂણધરી છે એ રહેલી હોય. આ ભ્રૂણધરીના નીચેના ભાગની ભ્રૂણમૂળ તરીકે ઓળખવામાં આવી અને આ ભ્રૂણમૂળની ઉપર કેટલાક આવરણો રહેલા હોય જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવી અને ભ્રૂણધરીનો ઉપરનો જે ભાગ છે એને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવી. ઉપરાક્ષની અંદર પ્રરોહગ્રહ અને કેટલાક પર્ણપ્રદાય છે એ ધરાવે એટલે કે પોલા પર્ણ જેવી રચના છે એ ધરાવે જેને ભ્રૂણાગ્રચોલ તરીકે જેને ભ્રૂણાગ્રચોલ તરીકે ઓળખવામાં આવી. તમારે આ ભ્રૂણનો અભ્યાસ કરવો હોય તો ઘઉં છે, મકાઈ છે, વટાણા છે, મગફળી છે એને રાતે પાણીમાં પલાળી દેવાની. પછી સવારે તમે એને ખોલીને જોશો તો એની અંદર તમને આ ભ્રૂણની સ્પષ્ટ રચના છે એ સ્પષ્ટ રચના એ જોવા મળશે. હવે આપણે બીજની વાત કરીએ કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ છે એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. ઘણીવાર બીજને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે કેમ કે અંડકનું બીજની અંદર રૂપાંતર થાય છે. અંડકની અંદર ફલનની ક્રિયા, બેવડા ફલનની ક્રિયા પૂરી થાય પછી અંડક છે એ બીજની અંદર ફેરવાઈ જાય. બીજની રચના આપણે જોઈએ તો બીજની રચનામાં બીજાવરણ જોવા મળે, બીજ પત્ર જોવા મળે અને ભ્રૂણધારી છે એ ભ્રૂણધારી જોવા મળે. હમણાં આપણે ભ્રૂણધારીનો અભ્યાસ કર્યો દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં. એ બીજની અંદર રહેલી હોય તો બીજની રચનામાં બીજાવરણ જોવા મળે, બીજપત્ર જોવા મળે અને ભ્રૂણધરી છે એ ભ્રૂણધરી ધરાવે. ભ્રૂણની અંદર ભ્રૂણની બીજના જે બીજપત્રો છે એની રચના સરળ હોય, બીજના બીજપત્રોની રચના છે એ સરળ હોય અને સામાન્ય રીતે એની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય. સામાન્ય રીતે બીજપત્ર સરળ હોય અને પાતળા હોય પણ એની અંદર ખોરાકનો સંગ્રહ થાય એટલે એ જાડા અને ફૂલેલા બની જાય. જે પુખ્ત બીજ છે એ બે પ્રકારના જોવા મળી. એક આલ્બ્યુમિન મુક્ત બીજ જોવા મળે અને બીજા આલ્બ્યુમિન યુક્ત બીજ જોવા મળે. એટલે કે પુખ્ત બીજ છે એ અભ્રૂણ પોષી હોય. આ અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ છે હોતો નથી. અભ્રૂણપોષી બીજની અંદર કાયમ માટે, હંમેશ માટે ભ્રૂણપોષ રહેતો નથી. કેમ કે ભ્રૂણના વિકાસ દરમિયાન એ સંપૂર્ણપણે વપરાઈ જાય છે. તો જે બીજ અભ્રૂણપોષી હોય એમાં સ્થાયી ભ્રૂણપોષ ન હોય અને ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ છે એ જો વપરાઈ જતો હોય તો એને આલ્બ્યુમિન મુક્ત બીજ તરીકે ઓળખવામાં આવી. જ્યારે આલ્બ્યુમિન યુક્ત બીજ છે એમાં ભ્રૂણપોષ બીજ છે એ ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે. કેમ કે ભ્રૂણનો વિકાસ થાય એ દરમિયાન ભ્રૂણપોષ છે એ સંપૂર્ણપણે વપરાઈ જતો નથી. એટલે જેમાં સંપૂર્ણપણે ભ્રૂણપોષ વપરાઈ જતો હોય એને આલ્બ્યુમિન મુક્ત બીજ તરીકે ઓળખવામાં આવે અને જેમાં ભ્રૂણપોષ રહેતો હોય, ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ ન જતો હોય એને આલ્બ્યુમિન યુક્ત બીજ તરીકે ઓળખવામાં આવે.
કેટલાક બીજ એવા છે જેમ કે કાળા મરી છે, બીટ છે, તો એની અંદર પ્રદેહનો કેટલોક ભાગ છે એ વપરાયા વગરનું લાંબા સમય સુધી રહે, ચિર લગ્ન એટલે કે લાંબા સમય સુધી એ ચોટેલો રહે છે. આ સ્થાયી ચિર લગ્ન પ્રદેહની બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે, કે બીજની રચનામાં એક બીજાવરણ જોવા મળી, બીજપત્ર જોવા મળી અને ભ્રૂણધરી જોવા મળી. બીજના જે બીજપત્રો છે એ સરળ રચના ધરાવે અને પાતળા હોય, પણ એમાં ખોરાકનો સંગ્રહ થવાથી એ બીજપત્રો છે એ જાડા અને ફૂલેલા બની જાય. બીજના બે પ્રકાર જોવા મળે, આલ્બ્યુમિન વગરના બીજ અથવા આલ્બ્યુમિન મુક્ત બીજ અને આલ્બ્યુમિન ધરાવતા બીજ અથવા આલ્બ્યુમિન યુક્ત બીજ. તો આલ્બ્યુમિન મુક્ત બીજ છે એ અભ્રૂણપોષી હોય. આ અભ્રૂણપોષી બીજની અંદર સ્થાયી એટલે કે હંમેશ માટે કાયમ માટે ભ્રૂણપોષ હોતો નથી, કારણ કે ભ્રૂણપોષ છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે. જ્યારે આલ્બ્યુમિન યુક્ત બીજ છે એમાં ભ્રૂણપોષી બીજનો ભ્રૂણપોષનો ભાગ છે એ થોડો જોવા મળે, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન એ સંપૂર્ણપણે વપરાઈ જતો નથી. કેટલાક બીજની અંદર જેમ કે કાળા મરી છે, બીટ છે, એની અંદર પ્રદેહનો કેટલોક ભાગ છે એ વપરાયા વગરનું ચિરલગ્ન સ્વરૂપે લાંબો સમય જોડાયેલ રહે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે. આપણે અંડકની રચનામાં અંડક આવરણની વાત કરી હતી, કે બાહ્યાવરણ અને અંત આવરણ, બાહ્ય અંડકાવરણ અને અંત અંડકાવરણ જોવા મળે. તો આ જે અંડક આવરણ છે એનું બીજાવરણની અંદર રૂપાંતર થાય. બીજની ફરતે આવરણ રહેલું હોય અને બીજની ફરતે રહેલું જે આવરણ છે એને બીજાવરણ તરીકે ઓળખવામાં આવે. તો અંડકની ફરતે જે આવરણો હતા એ અંડકની ફરતે રહેલા આવરણો એ બેવડા ફલન પછી બીજાવરણની અંદર ફેરવાઈ જાય. અંડકની અંદર એક છિદ્ર હતું જ્યાંથી પરાગ નલિકા છે અંડકની અંદર પ્રવેશ પામતી હતી, જેને આપણે અંડક છિદ્ર તરીકે ઓળખતા હતા. એ અંડક છિદ્ર છે એ બીજની અંદર જોવા મળી, પણ એક નાના છિદ્ર સ્વરૂપે એ બીજાવરણની અંદર રહે. નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણની અંદર રહે. બીજાંકુરણ દરમિયાન આ બીજ છિદ્ર છે, આ બીજ છિદ્ર છે એ ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે, ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે કામ એ ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે કામ આવે. બીજાંકુરણ બીજ છે પુખ્ત બને એટલે બીજની અંદર પાણીનું પ્રમાણ છે એ ઘટતું જાય. બીજની અંદર પાણીનું પ્રમાણ છે એ ઘટતું જાય. તમે જોયું હશે કે તાજા બીજ હોય તો એ ભીના હોય, પણ જેમ જેમ એ સમય જતો જાય એમ એ શુષ્ક થતા જાય, સૂકા થતા જાય. એટલે કે એની અંદર રહેલું જે પાણી છે એની અંદર રહેલું પાણી ઉડી જાય, એની અંદર રહેલું પાણી છે એ બહાર નીકળી જાય. એટલે લગભગ એની અંદર રહેલું જે પાણી હતું એમાંથી 10 થી 15% જેટલું પાણી છે એ ભેજ સ્વરૂપે વાતાવરણની અંદર ચાલ્યું જાય. અને પાણીનું પ્રમાણ ઓછું થાય એટલે ભ્રૂણની જે સામાન્ય ચયાપચયની ક્રિયાઓ છે એ ધીમી પડે, એટલે ભ્રૂણ છે નિષ્ક્રિય તબક્કાની અંદર પ્રવેશે, જેને સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. ફરી જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે, પૂરતો ભેજ મળે, ઓક્સિજન મળે અને સાનુકૂળ તાપમાન મળે એટલે ફરી પાછું એનું અંકુરણ થાય. સામાન્ય રીતે બીજ છે સુષુપ્ત અવસ્થાની અંદર, નિષ્ક્રિય અવસ્થાની અંદર જ રહેતા હોય. આપણે આખા વર્ષનું અનાજ ભરીએ છીએ, પણ ક્યારેય તમે જોયું નહીં હોય કે કોઠીની અંદર ઘઉં ઉગી ગયા, અથવા આપણે મહિના 2 મહિના માટે ચણા, વાલ, વટાણાને લાવતા હોય અને ડબ્બામાં ભરીને રાખતા હોય
તો ક્યારેય ડબ્બામાં વાલ વટાણા ચણા છે ઉગી નથી જતા, કારણ કે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર સુસુપ્ત અવસ્થાની અંદર રહેલા. જ્યારે આપણે એને જમીનની અંદર દાટીએ, જમીનની અંદર મૂકી અને પાણી પીવડાવીએ, ત્યારે એને પૂરતા પ્રમાણમાં ભેજ મળે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે અને થોડુંક ઊંચું તાપમાન મળે, એટલે ફરી પાછી એની નિષ્ક્રિયતાની એની સુસુપ્ત અવસ્થાને એ દૂર કરી દે અને ફરી પાછા એ સક્રિય થઈ જાય અને એમાંથી નવો છોડ છે એ નવા છોડનું નિર્માણ થાય, તો અંડકનું બીજની અંદર રૂપાંતર થાય. આ અંડક ક્યાં રહેલા હતા? તો કે અંડક છે બીજા શયની અંદર રહેલા હતા. તો હવે અંડકનું બીજમાં રૂપાંતર થઈ ગયું અને બીજા શય છે એ બીજા શયનું ફળની અંદર રૂપાંતર થાય. એટલે કે અંડકનું બીજની અંદર રૂપાંતર થાય અને બીજા શયનું ફળની અંદર રૂપાંતર થાય. આ બંને ક્રિયાઓ છે એ સમાંતર ચાલતી હોય, બંને ક્રિયાઓ સાથે ચાલતી હોય, કે અંડક જ્યારે બીજની અંદર ફેરવાતો હોય ત્યારે બીજા શયની દિવાલ છે એ ફળની અંદર ફેરવાતી હોય અને બીજા શયની દિવાલ છે એ ફળની દિવાલમાં ફેરવાય, જેને ફલાવરણ તરીકે ઓળખવામાં આવી. ફળ છે એ માંસલ હોય, એટલે કે જાડા પોચા અને રસ ધરાવતા રસાળ છે એ હોય. દાખલા તરીકે જામફળને આપણે લઈએ, કેરીને લઈએ, નારંગીને લઈએ, તો એ બધા ફળ છે એ રસાળ ફળ છે. મગફળી છે, મકાઈ છે, ઘઉં છે, રાઈ છે, બાજરી છે, એની અંદર રસ નથી, એ રસાળ નથી, એટલે એને શુષ્ક ફળ તરીકે, એને સૂકા ફળ તરીકે અથવા શુષ્ક ફળ તરીકે અથવા એને શુષ્ક ફળ તરીકે ઓળખવામાં આવે. અને ઘણા બધા ફળો છે એ બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય, કે બીજનો આસપાસના પ્રદેશની અંદર ફેલાવો થાય એને બીજ વિકિરણ તરીકે ઓળખવામાં આવે. તો કેટલાક ફળ છે એ એવી રીતે વિકાસ પામે કે જેથી કરીને બીજનું વિકિરણ છે એ થઈ શકે. મોટાભાગની વનસ્પતિઓની અંદર સમય જતા બીજાશયમાંથી ફળનો વિકાસ થાય, ત્યારે બાકીના પુષ્પીય ભાગો છે એ વિઘટન પામીને ખરી પડે, કે બીજાશયમાંથી ફળ બનવાની શરૂઆત થાય એટલે વજ્રચક્ર છે એ ખરી પડે, દલચક્ર છે એ દલચક્ર ખરી પડે, પુંકેસર ચક્ર છે એ ખરી પડે, સ્ત્રીકેસર ચક્રમાં જે પરાગાસન અને પરાગવાહિની છે એ પરાગાસન અને પરાગવાહિની ખરી પડે. પણ કેટલીક જાતિઓ એવી છે, દાખલા તરીકે સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે, એમાં પુષ્પાસન છે એ પણ ફળના નિર્માણની અંદર ફાળો આપે છે. સફરજન, સ્ટ્રોબેરી અને કાજુની અંદર પુષ્પાસન પણ ફળના નિર્માણની અંદર પોતાનો ફાળો આપે છે. અને પુષ્પાસન જ્યારે ફળના નિર્માણમાં ફાળો આપતા હોય ત્યારે એવા ફળને કૂટ ફળ તરીકે, કૂટ એટલે ખોટું, આપણે કહીએ ને કૂટ નીતિ વાપરી જીતી ગયા, તો ખોટી નીતિ વાપરી અને જીતી ગયા, તો કૂટ એટલે ખોટું, તો એને ખોટા ફળ તરીકે ઓળખવામાં આવે. ક્યારે? જ્યારે પુષ્પાસન ફળના નિર્માણમાં ભાગ લેતું હોય ત્યારે એવા ફળને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે. પણ મોટાભાગના ફળો છે એ માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે અને બીજાશયમાંથી વિકાસ પામતા જે ફળ છે એને સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે. ફળ છે એ ફલનને પરિણામે ઉત્પન્ન થાય, દેવડું ફલન થયું એને પરિણામે અંડક છે એનું બીજમાં રૂપાંતર થયું અને બીજાશયનું ફલાવરણની અંદર રૂપાંતર થયું. એટલે ફલનને પરિણામે ફળ છે
એ બની છે. પણ કેટલીક જાતિઓ એવી છે કે એમાં ફળનું નિર્માણ છે ફલન વગર થાય, ફલન ન થાય, બેવડું ફલન કે એકવડું ફલન, કોઈ પણ જાતનું ફલન જ ન થાય અને ફળનું નિર્માણ થાય. આવા ફળને અફલિત ફળ તરીકે, આવા ફળની અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે. એનું એક ઉદાહરણ કેળા છે. એ ફલન નથી થતું, છતાં પણ આપણને કેળાનું ફળ છે, એ કેળાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. આવા જે અફલિત ફળ છે એનો વિકાસ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોથી કરી શકાય છે. અને આવા ફળ છે એ હંમેશા, આવા ફળ છે એ હંમેશા બીજવિહીન, આવા ફળ છે એ હંમેશા બીજવિહીન હોય છે. કે જે અફલિત ફળ હોય એ અફલિત ફળની અંદર, અફલિત ફળની અંદર બીજ છે એ બીજનું, એ બીજ છે એ બીજનો અભાવ જોવા, બીજનો અભાવ છે એની અંદર, બીજ છે એ જોવા મળતા, એની અંદર બીજ છે એ જોવા મળતા નથી.